सूरत शहर में पालिका की चूंटणी में भाजपे उम्मीदवारों जाहिर कर्या बाद भाजपा कार्यकर्ताओं द्वारा विरोध कराई रह्यो छे। गत रोज मोड़ी रात सुधी कार्यकरो द्वारा विरोध करायो हतो। शहर विविध वोर्ड में कार्यकर्ताओं भारे विरोध कर्यो हतो, त्यारे सरथाणा विस्तार में भाजपा धारासभ्य वीडी झालावाड़िया की ऑफिस की बहार सूत्रोच्चार कर भाजपा कार्यकरोए पोतानो रोष व्यक्त कर्यो हतो, जेथी पोताना ज कार्यकर्ताओं ने धारासभ्यए समझावा आववुं पड्युं हतुं। सरथाणा वोर्डना भाजपना उम्मीदवार जाहिर थया बाद भाजपना कार्यकरो द्वारा विरोध करवामां आव्यो हतो। कार्यकर्ताओ खूब ज मोटी संख्यामां धारासभ्यनी ऑफिसनी बहार विरोध प्रदर्शन करता धारासभ्य विधि झालावाड़ियाए पोता कार्यकर्ताओने समझावा माटे आववुं पड्युं हतुं। તેમણે પોતે પણ સ્વીકાર્યું હતું કે તેમના વોર્ડમાં આયાતી ઉમેદવારોના નામ જાહેર કરાયા છે। ઝાલાવાડિયા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને રજૂઆત કરી છે કે આવા ઉમેદવારો અમારા વોર્ડમાં નહીં ચાલી શકે અને સ્થાનિક લોકો પણ તેનો ખૂબ વિરોધ કરી રહ્યા છે, એ પ્રકારની વાત એમણે કરી છે। વિરોધ કરનારા કાર્યકર્તાઓએ ઝાલાવાડિયા સમક્ષ પોતાની વાત સ્પષ્ટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો। જો કે નામ જાહેર થયા બાદ હવે તેમાં ફેરફાર થશે કે કેમ તે મોટો યક્ષ પ્રશ્ન બન્યો છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે નામની જાહેરાતો કરવામાં આવી છે તેમાં શહેરભરના કેટલાક વોર્ડની અંદર આયાતી ઉમેદવારને લઈને સૌથી વધુ રોષ જોવા મળી રહ્યો છે। વ્યક્તિગત ઉમેદવારોનો વિરોધ આયાતી ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ શહેરભરમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન ઉપર પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે। જ્યારે ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા કાર્યકર્તાઓને સમજાવતા હતા ત્યારે તેમણે જે પણ લોકો મોબાઈલથી વિડીયો ઉતારતા હતા તેમને તાત્કાલિક પોતાનો મોબાઈલ બંધ કરી દેવા માટે જણાવ્યું હતું, જેથી કરીને એમની વાત લોકો સુધી પહોંચે નહીં તેનો પ્રયાસ કર્યો હતો।